બનાસકાંઠા જિલ્લાનો સુઈગામ તાલુકો એટલે રણ વિસ્તાર અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલો તાલુકો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં વરસાદ પણ ઓછા પ્રમાણમાં પડે છે, એટલું ઓછું હોય તેમ સુઈગામ અનેક કુદરતી આફતોથી ઘેરાયેલો રહે છે. વર્ષ 2019-20માં તીડનું આક્રમણ થતાં ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું હતું. આમ તો ગુજરાત સરકાર એક બાજુ 2022માં ખેડૂતોની ડબલ આવકના દાવા કરે છે, બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો અતિ પછાત ગણાતા સુઈગામમાં હજુ સુધી પૂરતી સુવિધાઓ આપવામાં આવી નથી. તેથી વાવસુઈ ગામના 21 ગામના ખેડૂતો કુભારકા ગામે ભેગા થયા હતા અને રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લાની આગેવાની હેઠળ સુઈગામ નાયબ કલેક્ટર મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર આપી પાકી બ્રાન્ચ કેનાલની માંગણી કરી રજૂઆત કરવામાં આવેલ છે. જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી આંદોલન કરવામાં આવશે. છતાં સરકાર નહીં સાંભળે તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ વીકે કાગે જણાવ્યું હતું કે સરકાર વાવસુઈગામ તાલુકામાં હરિયાળી લાવવાના ખોખલા દાવા કરે છે. વાસ્તવમાં વાવસુઈગામ તાલુકાના 21 કરતાં વધુ ગામોને પાણીથી વંચિત રાખીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેનું પરિણામ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારને ભોગવવું પડશે. આ સભામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા વિકે કાગ, પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ, જિલ્લા તાલુકા પ્રમુખ આઈવી ગોહિલ, મહામંત્રી ભાવસિંહ ગોહિલ તેમજ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના નટુભાઈ પટેલ તેમજ બેણપ સરપંચ પરાગભાઈ રાજપૂત સહિત 21 ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. સુઈ ગામના જે 21 ગામો જે પાણીથી અને નર્મદા કેનાલમાંથી બ્રાન્ચ કેનાલથી વંચિત છે અને જે તે સમયના અધિકારીઓ દ્વારા એક મોટો પાપ કરીને આ ગામોની ઉપેક્ષા કરી અને જે પાણીથી વંચિત રાખવામાં આવે છે, જેથી આ 21 ગામોમાં પાણીની મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. સિંચાઈનું પાણી મળતું નથી અને પીવાના પાણી પણ અહીંયા સમસ્યા ઉભી થઈ ગઈ છે. એટલે 21 ગામોના અહીંયા આગેવાનો આજે મંદિરમાં ભેગા થઈ અને એક નક્કી કર્યું છે કે આવનાર દિવસોમાં સરકારને એકદમ રજૂઆત કરી અને આ ગામો સરકાર પાણી આપવા માટે મજબૂર થાય એવી લડત લડવા માટેનું આયોજન પણ થઈ ચૂકે છે. આજે સુઈ ગામના નાયબ કલેક્ટર સહિતની આવેદનપત્ર આપવાનું છે અને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ પાસે માંગણી કરવામાં આવી છે કે અમારા 21 ગામોને તાત્કાલિક બ્રાન્ચ કેનાલ બનાવી પાણી આપવામાં આવે. આ બ્રાન્ચ કેનાલ જે આપવામાં નહીં આવે તો આ ગામના આવનાર દિવસોમાં હિજરત કરવાનો સમય આવી શકે એવી શક્યતા પણ રહેલી છે. જેથી આ ગામોની એક જ માંગણી છે, અમારે સત્તા જોઈતી નથી, અમારે વોટ જોઈતા નથી, પરંતુ અમારે માત્ર અમારા પરિવારને, અમારા પશુને, અમારી ખેતીવાડીને બચાવવા માટે પાણીની જરૂર છે અને એ પાણી પણ બ્રાન્ચ કેનાલ બનાવીને આપવામાં આવે એવી માંગણી છે. જો આ માંગણી સંતોષવા નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે. છતાં પણ આ કાંડા કારણ કરવામાં આવશે તો આવનારી 2022ની વિધાનસભા ચૂંટણીમાં બહિષ્કાર કરવાની પણ એના ગામજનો તૈયારી પણ રાખી દીધી છે. જેથી સરકાર અમારી માંગણી જે બ્રાન્ચ કેનાલ છે તાત્કાલિક મંજૂર કરી અને નવી બ્રાન્ચ કેનાલ મંજૂર કરી આપે એવી વિનંતી. રાષ્ટ્રીય કિસાન સંગઠન મંત્રી, પ્રદેશ મંત્રી અને આજે વાવ અને સુઈગામ તાલુકાના 18-20 ગામો જે પાણીથી વંચિત છે, કેનાલથી વંચિત છે અને અત્યારે જે કપરા કાળની માથે પરિસ્થિતિ હોય, આટલી બધી તકલીફ હોય અને સરકાર હજી સુધી તો ધ્યાન ન દેતી હોય તો આ સરકારને ખરેખર ફિટકાર વરસાવવાની જરૂર છે અને આ સરકારને સમજવાની જરૂર છે કે જો આવી પરિસ્થિતિની અંદર એમને જ્યારે મતો જોઈતા હોય ત્યારે મતમગા બારોટો વારંવાર આવીને આ લોકોને સંભળાવી દે છે અને હવે આ લોકો બધા શિક્ષિત છે, અભણ નથી અને જે જૂના વખતમાં આ લોકોને છેતરે એવી રીતે હવે છેતરાવાના નથી. અમે બધા ભણેલા ગણેલા છીએ અને સરકાર જો અમારી મગ સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો કોધી જિંદા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એમ છતાંય તો સ્વીકારવામાં નહીં આવે તો 2022ની ચૂંટણીમાં સરકારને સ્વીકારવું પડશે. અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને જ્યારે હોય મતમગા બારોટો ગમે તે પક્ષમાંથી આવશે તો એમને એ પરિણામ ભોગવવું પડશે. તેના માટે સરકારશ્રીને બે હાથ જોડીને ખેડૂતો વતી હું રામસિંહભાઈ રાજપૂત રજૂઆત કરું છું કે તાત્કાલિક ધોરણે સરકાર જો કરોડો રૂપિયાના તાયફા કરી શકતી હોય, ભારતમાલા જેવા જો રોડ રસ્તાઓ કાઢી શકતી હોય, શિક્ષણ લાઇન બનાવી શકતા હોય તો અમને એક બ્રાન્ચ કેનાલ બનાવી અને ખેડૂતોને જીવાદોરી સમાન
એમનો બાળ બચ્ચો અને પશુપાલન અને એમની ખેતી બચાવી શકે એવી કેનાલ આપે એવી અમારી માંગણી છે. અમારે હીરા જવેરાત કે મોતી માણેક કશું જોતું નથી. બે હાથ જોડીને સરકાર આગળ વારંવાર અમે વિનંતી કરીએ છીએ કે અમારે કોઈ ભીખ માંગવાની જરૂર નથી. અમે અમારો હક અને અધિકાર માંગીએ છીએ અને ખેડૂત રોજ બરોજ સવારમાં ઉઠી અને સરકારને ટેક્સના પૈસા ચૂકવતો હોય છે તો અમે પણ અમારો હક અને અધિકાર માંગીએ છીએ.